વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બનેલ વિદ્યાર્થીની ધોરણ 10ની પરીક્ષા શરૂ થતાં ચાલુ સારવારે પરીક્ષા આપવાની નોબત આવી હતી. ધોરણ 10માં અભ્યાસ કરતો શિવમ પટેલ શહેરમાં ચાલી રહેલા રોગચાળાના વાવરમાં સપડાયો હતો અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન વિદ્યાર્થી શિવમ પટેલની ધોરણ 10ની પરીક્ષા શરૂ થતાં તેને ચાલુ સારવારે અંબે વિદ્યાલય ખાતે પરીક્ષા આપવા માટે આવ્યો હતો. પુત્ર શિવમને હિંમત આપવા માટે એક શિક્ષક પિતાએ પણ પુત્ર શિવમ પાછળ સજ્જ અને સખત પરિશ્રમ કર્યો હતો. એને વાયરલ ઇન્ફેક્શન શરદી ખાંસીમાં જીબીએસ કે એને આ લોકો એમાં એને તાવ આવ્યો, સામાન્ય તાવ આવ્યો, પછી એને વાયરલ બ્લડમાં આવ્યું, એને કારણે બોલવામાં અને ગળવામાં તકલીફ આવી. એટલે હવે હવે તો નોર્મલ છે, પણ હજુ ખાઈ શકતો નથી, ગળામાં થોડી તકલીફ છે. હજુ એને રસી એક આપે ને એની આવી જશે. એક્ઝામ આપી રહ્યો, એને પોતે કીધું મારે વરસ ના બગડે, મારા મારા મિત્રો મારાથી આગળ ના જતા રહે, એ કારણે હું આ એક્ઝામ આપી રહ્યો છું અને મારે પાસ થવું છે. પાસ હું થઈ જઈશ કોઈ હિસાબે, કારણ કે મારા માટે 35 માર્ક લાવવા એ છે, સહેલા છે. ડૉક્ટર કીધું જલ્દી આવી જશે, એને એક્ઝામ આપવા દો. ડૉક્ટર કીધું એને એક્ઝામ આપવા દો, એને કોઈ તકલીફ નહીં થાય, એને કોઈ સારમાં રાખવાની નહીં. એક્ઝામ આપીને ઘરે આવીને પછી આરામ કરી હાજી બાજુ જવાનું. 50નું ઓએમઆર છે એટલે પોતે દોડ કરી કરી શકે. નળી નાખેલી છે એને, કારણ કે ત્યાંથી ખોરાક આપે છે. ડૉક્ટર કીધું 1 વીક લાગશે આ ગળામાં આવતા છે. એવી તૈયારી આખું વર્ષ હતી ને, નહીં હિંમત નથી હારી. એને કીધું મારે કોઈ પાસ થવું પપ્પા એક જ વાત, મારે 11મું ધોરણ કરવું છે, આગળ જવું છે. એને 11મું ધોરણ કરી આગળમાં ચાલવું છે, ડિપ્લોમા કંઈ જવું છે. એને 11મું 11 કોમર્સ આર્ટ્સ કે સાયન્સ જે એમ મળે જવાનું છે.